કેમ છો બાળકો મજામાં ને હું તમારી શિક્ષક ડોલીબેન આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ પાઠ દસ દિવાલોની કહાણી આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીએ ઇતિહાસ આપણા ભવ્ય ભૂતકાળનો અરીસો છે આપણા દેશની જૂની ઈમારતો સ્મારકો અવશેષો શિલાલેખો વગેરે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે પ્રાચીન અને મધ્ય ભારતના ભૂતકાળને આપણે ઇતિહાસના વિવિધ સ્ત્રોત દ્વારા જાણી શકીએ છીએ ઐતિહાસિક ઇમારતો પ્રાચીન ખંઢેરો ખોદકામ દ્વારા પ્રાપ્ત વસ્તુઓ નકશા ચિત્રો પુસ્તકો અને નોંધેલી હકીકતો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે આપણા દેશના પ્રાચીન રાજાઓ અને બાદશાહો પોતાના રાજ્યના રક્ષણ માટે નગરની આજુબાજુ કિલ્લા બંધાવતા હતા કિલ્લાની દિવાલો ખૂબ જ પહોળી બનાવવામાં આવતી હતી દિવાલો અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં ઊંચી બનાવવામાં આવતી તેને ગઢ કહેવામાં આવતો ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો દૂરની વસ્તુઓ અને જુદી જુદી દિશાઓ જોવા મદદરૂપ થતી કિલ્લાની સુરક્ષા માટે ગઢ ખૂબ જ મહત્વના હતા કિલ્લાના દરવાજા ખૂબ જ મજબૂત વજનદાર અને લાંબા પહોળા બનાવવામાં આવતા દરવાજા પર લોખંડના અણીદાર ભાલા લગાવવામાં આવતા નગરની સુરક્ષા માટે આ પણ ખૂબ જ મહત્વનું હતું જુનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો ઈસવીસન પૂર્વે ત્રણસો ઓગણીસમાં બંધાયેલો આ કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું માનવામાં આવે છે ઈસવીસન નવસો છોતેરમાં ફરીથી તેનો દીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જૂનાગઢમાં ઘણા બધા શાસકોએ રાજ્ય કર્યું અને તેઓએ પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યો વર્તમાનમાં આપણે રાજા રાખેંગાર અને તેમના રાણી રાણકદેવીના મહેલના અવશેષો જોઈ શકીએ છીએ આ ઉપરાંત ઉપરકોટના કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને નવગણ કૂવો વિવિધ સમયના શાસકોની સાક્ષી પૂરે છે પ્રાચીન અને મધ્ય સમયમાં રાજાઓ અને બાદશાહો પોતાના નગરને ઊંચાઈ પર બંધાવતા હતા તેની આજુબાજુ અભેદ કિલ્લાબંધી કરતા નગરના કિલ્લાની બહારની બાજુ ઊંડી ખીણ કે ખાડા બનાવવામાં આવતા અને તેમાં પાણી ભરવામાં આવતું જેથી મુખ્ય દરવાજા સિવાય કોઈ નગરમાં પ્રવેશી ન શકે આ રીતે કિલ્લાની તેમાંના રાજમહેલની અને નગરજનોની સુરક્ષા માટે અભેદ વ્યવસ્થા કરવામાં આવતી હતી ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો આવેલી છે જેના કિલ્લાઓ હજુ પણ અડીખમ ઊભા છે અને આપણા ભવ્ય ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે બસ આટલું જ યાદ રાખશો ને બાળકો ફરી મળીશું ચાલો આવજો